સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને નમસ્કાર નૂતન વર્ષના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ નવું વર્ષ આપને માટે આપના પરિવારજનો માટે સુખદાયક રહે આનંદદાયક રહે અને આપના સઘળા સંકલ્પોની પૂર્તિ કરનારું બની રહે એવી મારી શુભકામનાઓ છે મિત્રો આ ટેકનોલોજીનો લાભ આ સ્નેહ મિલનોમાં જુદા જુદા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓને મારું મળવાનું ગયા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે મેં એક મોટો મોટો અંદાજ કર્યો તો મને એમ લાગે છે કે લગભગ દોઢ લાખ કરતા વધારે કાર્યકર્તાઓને મારું આ વિડિયો કોન્ફરન્સ દ્વારા મળવાનું થશે મારે માટે બહુ જ મોટી બાબત છે તમને હું જોઈ શકું છું તમને સાંભળી નથી શકતો અત્યારે પણ તમને હું જોઈ તો શકું છું બધાને અને તેથી મને એ તો હાથ ઊંચો નહીં કરો તો ચાલશે એમ જ લાગે છે કે જાણે હું રૂબરૂમાં જ આ નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે આપની વચ્ચે આવ્યો છું આ વખતે આપણે આજે કાર્યક્રમની રચના કરી જો આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે આ પહેલાં કર્યો હોત તો કદાચ દર વર્ષે બધા જ જિલ્લાના લાખો કાર્યકર્તાઓને મળવાની મને તક મળી જાત કંઈ વાંધો નહીં ઉઠ્યા તારથી સવાર હવે આપણે ભવિષ્યમાં પાર્ટીના કામ માટે પણ આ ટેકનોલોજીનો જરૂર ઉપયોગ કરીશું અવારનાવર એના કારણે મળવાની તક મળશે આમતા ટેકનોલોજીના કારણે આપણું જે ગુજરાતમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ચાલે છે એના કારણે સામાન્ય માનવીને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી હોય સરકારમાં પણ દૂર સુદૂર ગામડામાં બનતી ઘટનાઓની માહિતી મેળવી હોય તો આપણને તો ગુજરાતમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ટેકનોલોજીનો બહુ લાભ મળી રહ્યો છે પણ સંગઠનમાં પણ આ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કેવી રીતે થાય વધુમાં વધુ લોકો સાથે ટેકનોલોજીથી સીધી વાત કેવી રીતે કરી શકાય જરૂર આપણે આમ આ દિશામાં કામ કરવું જોઈએ અને હું તો ઈચ્છું કે પાર્ટી એક ટાસ્ક બનાવે અને આયોજન કરે કે આ વર્તમાનમાં જેટલા પણ પ્રકારની ટેકનોલોજી છે એ ટેકનોલોજીના ઉપયોગથી સંગઠનના કામમાં પણ કેવી રીતે ઉપયોગ કરાય આપણા કાર્યાલયોને ટેકનોલોજીથી વધારે આધુનિક કેવી રીતે બનાવાય કેવી રીતે સજ્જ બનાવાય પાર્ટીના બધા જ સ્તરના કાર્યકર્તાઓ પદાધિકારીઓ ટેકનોલોજીથી કેવી રીતે જોડાયેલા હોય આનું એક આખી બ્લુપ્રિન્ટ બનાવીને આપણે ગુજરાતે સંગઠન પ્લસ ટેકનોલોજી એનું આખું માળખું કેવી રીતે ઘડાય મને લાગે છે કે ગુજરાતમાં તો આપણે કરી શકીએ અને એકવાર જો ગુજરાતમાં કરીએ તો જરૂર શરૂઆતમાં મોટા શહેરો કરશે ત્યાર પછી જિલ્લાઓ કેન્દ્રો કરશે પણ એમ કરતાં કરતાં આખા દેશને આપણે આ ટેકનોલોજીના માધ્યમથી પણ સંગઠનને લાભ આપી શકીએ એવું મને લાગે છે કારણ કે અનુભવ ખૂબ સારો રહ્યો આપ વિચાર કરો દોઢ લાખ કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે માત્ર સ્નેહ મિલનમાં મારું મળવાનું થાય એ મારે માટે કેટલી મોટી આનંદની બાબત છે અને મિત્રો ગર્વ થાય છે સામાન્ય રીતે સત્તા પક્ષ હોય એટલે આળસ આવી જાય ઢીલાસ આવી જાય ઓવર કોન્ફિડન્સ આવી જાય ગુજરાતમાં લગભગ આપણે વીસ વર્ષથી એક ધારા સત્તામાં છીએ અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો કાર્યકર્તા આજે પણ પગ બેઠો નથી આળસ એના ઉપર સવારી નથી કરતી આજે પણ એને એમ લાગે છે કે હા ભાઈ આપણે દેશ માટે કંઈક કરી શકીએ અને જ્યારે સારું થતું દેખાતું હોય બદલાવ થતો જોવા મળતો હોય સિદ્ધિઓ સામે દેખાતી હોય તો સાચો સમાજ સેવક જે હોય સાચો દેશભક્ત હોય એને પોરો ચડતો હોય કામ કરવાનો ઉમંગ વધતો હોય અને ગુજરાતમાં એ અનુભવીએ છીએ આપણે ઉત્તરોત્તર કાર્યકર્તાનો ઉત્સાહ વધતો જ જાય છે કોઈ ઢીલાસ નથી આવતી નહી તો મિત્રો સ્નેહ મિલનના કાર્યક્રમમાં જે તદ્દન સાત્વિક કાર્યક્રમ નહીં તો ઘણીવાર વાર આંદોલનમાં ખૂબ લોકો હોય સંઘર્ષમાં લોકો હોય ટિકિટોની લેમેજ કરવાની હોય ત્યારે હોય પણ આ તો પ્યોરલી પ્યોરલી એક સાત્વિક પવિત્ર સીધો સાધો સંગઠનનો સ્નેહમિલનનો કાર્યક્રમ અને એમાં દોઢ લાખ કરતા વધારે કાર્યકર્તાઓ મોબિલાઈઝ થાય પરિવારજનો મળે બહેનો આવે આટલી મોટી સંખ્યામાં મને બહેનો દેખાઈ રહી છે આ બતાવે છે કે સંગઠન તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ સંગઠન તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા તાલુકો હોય જિલ્લો હોય શક્તિ કેન્દ્ર હોય હોય એણે સાચી દિશા પકડી છે અને તેથી મિત્રો હું સંગઠનની જવાબદારી સંભાળનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આપણે બહુ બહુ ઉત્તમ ઉત્તમ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો જેમ સંગઠનની શક્તિ છે એમાં સંગઠનની શક્તિ એ લોખંડના ગોળા જેવી ના હોય લોખંડનો ગોળો ખૂબ મજબૂત હોય વધુ મજબૂત બને વધુ મોટું બને એ સંગઠનની પદ્ધતિ નથી સંગઠનની પદ્ધતિ વટવૃક્ષ જેવી હોય મૂળિયા પણ ઊંડા જતા જાય અને ઉપર પણ કદ વધતું જાય અને જેમ કદ વધતું જાય એમ વૃક્ષની ઉપયોગીતા પણ વધતી જાય સંગઠન વધે વૃક્ષ નહીં જેમ લોખંડનો ગોળો હોય મજબૂત હોય કોઈ માથું મારે તો બિચારાનું માથું ફૂટી જાય પણ કુશળતાપૂર્વક કોઈ લાત મારે તો રગડી પણ જાય ગુજરાતે જે સંગઠન ઉભું કર્યું છે એ સંગઠન વટવૃક્ષ પ્રકારે ઉભું કર્યું છે મૂળિયા પણ ઊંડા ગયા છે અને ઉપરની બાજુ કદ પણ વધવું છે ફેલાવો પણ વધ્યો છે અને પરિણામે લોકોને ઉપયોગીતા પણ વધી છે આપણે ઉપયોગી થયા છીએ આજ મોડેલ આપણે તાલુકા લેવલે કેમ આ આજ મોડેલ આપણે શક્તિ કેન્દ્ર લેવલે કેમ વધારીએ અને આપણા સંગઠનની શક્તિ સૌના માટે ઉપકારક કેવી રીતે બને છત્ર છાયા રૂપ સંગઠન કેવી રીતે બને સમાજના સુખ દુઃખનું ઓછળ ક્યાંય હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિમાં હોય સમાજના દુઃખ દુર્દ સાંભળવા માટેની કોઈ જગ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય આ ભાવ વધુ ને વધુ કેવી રીતે પ્રચલિત કરીએ પ્રચારિત કરીએ એનો આપણે પ્રયાસ કરવો જોઈએ મિત્રો આજે જે છ લોકસભા ક્ષેત્રોના કાર્યકર્તાઓ આપણે મળ્યા છીએ એમાં ત્રણ લોકસભા એવી છે કે જે આપણે જીતેલા નથી ખેડા આણંદ અને પાટણ કચ્છામાં જીતેલા છીએ સાબરકાંઠા જીતેલા છીએ મહેસાણા જીતેલા છીએ ત્રણ લોકસભા એવી છે કે આપણે નથી જીતેલા મિત્રો આપણે ગુજરાતમાં હિસાબ લગાવીએ ને હારેલી સીટો તો કોંગ્રેસમાં આપણા વચ્ચે મોટો ફરક નથી જોર માર્યું હોત ને તો આપણે આપણે ઘણા બધા આગળ હોત મિત્રો ઘણી વાર આપણા ત્યાં જયારે બે પાર્ટીઓ વચ્ચે ચૂંટણી હોય ને દ્વિપક્ષીય લડાઈ હોય ત્યારે ખબર જ ના પડે છેલ્લા દિવસ સુધી ખબર ના પડે કે કોણ આગળ છે દરેક પ્રતિસ્પર્ધીને લાગે કે એના કારણે ઘણીવાર કાચું કપાઈ જાય અને ચૂંટણી તો એવી છે એકવાર આપણે વડોદરા લોકસભા માત્ર સત્તર વોટે હાર્યા હતા મિત્રો આવડી મોટી લોકસભાની ચૂંટણી સત્તર વોટે હારી ગયા હતા એનો અર્થ એ થયો કે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બારીકાઈથી આ ચૂંટણી લડવી જોઈએ અને હવે ગુજરાત ભાજપને લોકસભા કેટલી જીત્યા ધારાસભા કેટલી જીત્યા એમાંથી બહાર નીકળી જવું જોઈએ હવે ગુજરાત ભાજપના પ્રત્યેક કાર્યકર્તાનું ટાર્ગેટ આવવું જોઈએ કે બૂથ કેટલા જીત્યા અગર મારા જિલ્લાની અંદર હજાર બૂથ હોય તો આઠસો બુથ કેવી રીતે જીતવું સાતસો બૂથ કેવી રીતે જીતવું નવસો બુથ કેવી રીતે જીતવું કયા બૂથ કાચા પડે છે કયા બુથમાં તાકાત લગાવી પડે એવી છે કયા બૂથમાં હજુ આપણો પગ નથી એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મિત્રો બે હજાર ચૌદ ની ચૂંટણી સમગ્ર દેશમાં હું વાતાવરણ જોઉં છું મિત્રો હમણાં તો મને બધે જવાનો અવસર મળ્યો છે હું એમ કહી શકું મિત્રો કે જે દ્રશ્યો મેં ગયા પંદર વર્ષમાં ગુજરાતમાં નથી જોયા એવા અદભુત દ્રશ્યો મને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જોવા મળે છે જ્યાં હું પહેલી વાર જઉં છું પહેલી વાર જાઉં છું મિત્રો ત્યાં પણ હરવા ફરવા જતા હશે વેપારના કામ માટે બહાર જતા તમને ખબર પડતી હશે રેલવેમાં બસમાં રિક્ષા જોડે વાત કરો જાણે આમ જાણે પ્રજા પ્રજા આપણા કરતા આગળ દોડતી હોય એવું લાગે આપણને મિત્રો દેશ દોડી રહ્યો હોય દેશ આટલી તીવ્ર ગતિથી કમળની પાછળ તાકાત બનીને ઉભો હોય ત્યારે ગુજરાતની જવાબદારી સવિશેષ બને છે આ વાતાવરણમાં મિત્રો આપણે શું કરવું જોઈએ લોકો મત આપે જીતી જઈએ એક વાત છે મિત્રો આ વાતાવરણનો મોટો ફાયદો એ લેવો જોઈએ કે દરેક પોલિંગ બુથમાં કેટલા આગેવાનો છે કોઈ પણ પાર્ટીના હોય આ બધી પાર્ટીના આગેવાનો આ વખતે આ ચૂંટણી પૂરતા કે આવો ભાજપ જોડે જોડાઈ જાઓ કેમ ના થાય સમાજનો કોઈ આગેવાન એવો ના હોય કે જે આ વખતે ભાજપ માટે પછી બે હજાર ચૌદ પછી કે તમારે જે તમારે જે કરવું કરજો પણ આ વખતે ના હોય કે આ તો ભાઈ એક વિશિષ્ટ પ્રસંગ આવ્યો છે આપણા આગને અને તમે જોજો સાહેબ એના દિલમાં ભાવ જગાવો ને કે ભાઈ આ એક વિશિષ્ટ પ્રસંગ છે તો ક્યારે કોઈ ના નહીં પાડે મિત્રો ક્યારે કોઈ નથી બેસતા બોલાવા ગયા તો આવે છે કે નથી આવતા કેમ પ્રસંગ હોય છે બે હજાર ચૌદ ની ચૂંટણી ગુજરાત માટે ચૂંટણી નથી મિત્રો એ ગુજરાતના ગૌરવનો અવસર છે આ અવસરનો લાભ આપણે લેવો જ રહ્યો અને તેની શરૂઆત ક્યાંથી થાય પોલિંગ બુથ લેવલે સમાજના દરેક વર્ગના લોકો રાજકીય રીતે ગંભીર જેટલા આપણી સામે હોય એવા લોકો આ બધાને જોતરવાનું જોડવાનું પ્રેમ પણ રીતે આ લક્ષ્ય પાર કરવા માટે કેવી રીતે જોડી શકીએ અને આ વાત રાજ્યકક્ષાએ કરવા જ ના થાય જિલ્લા કક્ષાએ કરવા એ ના થાય પણ બૂથ લે કરવા થઈ જાય અને એકવાર નીચે ફાઉન્ડેશન મજબૂત થયું ને પછી ઉપર ચાલ્યા કરે છાપામાં નિવેદન આવ્યા કરેટો ચાલ્યા કરે ચાલ્યા કરે એમાં કઈ ચિંતા નહી મિત્રો પાક્કું કામ નીચે થઈ જાય અને મિત્રો મન મોટું રાખીને લાગી પડો એક નવી ચૂંટણીની આખી સ્ટ્રેટેજી નવી અને લોકો લાખો લોકોની હાજરીમાં આવી સ્ટ્રેટેજી બોલું છું એ ઘણા અજબ લાગતું આવું કેવું જાહેર સમાજ સમાજની સામે ખુલ્લી કિતાબ જેવી વાત લઈને જવાનું છે અને એ જો લઈને જઈએ તો આપણે પરિણામ પ્રાપ્ત કરી શકતા હોય છે મિત્રો આપણી શક્તિ છે આપણો કાર્યકર્તા આજે પણ આપણે જ્યાં પહોંચ્યા છીએ ને એ આપણા લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ ને કારણે પહોંચ્યા ખપી ગઈ છે અને ત્યારે ત્યારે આ પાર્ટી આજે પહોંચી છે આ લાખો કાર્યકર્તાઓની તપસ્ય કારણે આજે દેશમાં આપણે જે સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભારતીય જનતા પાર્ટીનું જે સૌથી મોટું એચિવમેન્ટ છે ભરોસો સામાન્યમાં સામાન્ય માનવીને આપણા માટે ભરોસો પેદા થયો છે ભાજપ માટે વિશ્વાસ પેદા થયો છે આ દેશની ડૂબતી નાવને કોઈ બચાવે તો ભાજપ બચાવી શકે એવું સામાન્ય માનવીને લાગવા માંડ્યું છે મિત્રો ભાઈઓ બહેનો આ નાની ઘટના નથી મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ જયારે સાંભળી ત્યારે આપણા રૂવાડા ખડા થઈ ગયા કે આપણી પાર્ટી માટે સમાજમાં દેશમાં આખા વાતાવરણમાં આટલી બધી લાગણી પેદા થઈ છે ભાઈઓ બહેનો આપણને દેશવાસીઓને નિરાશ કરવાનો કોઈ અધિકાર નથી દેશની આશા આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે આપણે ખપી જવું પડે હોમાઈ જવું પડે એક મંત્ર લઈને એક સપન લઈને આપણે લાગી પડવું પડે અને મને વિશ્વાસ છે કે ગુજરાત ભાજપનો કાર્યકર્તા કોઈ કચાસ નહીં રાખે હમણાં આપણા ગુજરાતના કાર્યકર્તાઓને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ થોડીક સીટોની જવાબદારી મળી છે ત્યાં ગુજરાતનો કાર્યકર્તા જશે ને એટલે આમ તમે જોજો ચેતના આવશે ગુજરાત કાર્યકર્તાને સ્પર્શ કરે ને તો એ કરંટ આવે ત્યાં એવી તાકાત ગુજરાતના કાર્યકર્તાએ ઊભી કરી છે આપણે પણ વિજયના વિશ્વાસ સાથે વિજયના સંકલ્પ સાથે આપણે જે કોઈ નાના મોટી જવાબદારી મળી હોય આ અન્ય રાજ્યોની એને ખૂબ ઉમંગભેર નિભાવીએ મિત્રો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં ગુજરાત એક મહત્વનું કામ કરવાનું છે આ દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલે કેટલું બધું યોગદાન આપ્યું આપ કલ્પના તો કરો કે સરદાર વલ્લભભાઈ પટેલનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો હોત તો આજે આપણે જે દેશ જોઈ રહ્યા છે એવો દેશ હોત કેટલા ટુકડાઓમાં વહેંચાઈ ગયો હોત અને અંગ્રેજોની તો દાનત જ હતી કે નાના નાના ટુકડાઓમાં દેશ વહેંચાઈ જાય વિખરાઈ જાય આ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘ હતી મક્કમતા હતી લોહ પુરુષ તરીકેની એમની પ્રતિભા હતી કે જેના કારણે આ દેશ એક બન્યો મિત્રો આ મહાપુરુષનું જેટલું ઋણ ચૂકવ્યું એટલું ઓછું છે એ રૂપિયા પૈસામાં તોલા એવું કામ નથી એટલું મહાન કામ કર્યું છે આપણે તો જાણીએ આપણે આવનારી પેઢીઓ તો જાણે પણ વિશ્વ આખું જાણવું જોઈએ કે આ હિન્દુસ્તાનની ધરતી પર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એક મહાપુરુષ થઈ ગયા જેણે બારસો વર્ષની ગુલામી પછી પણ ગણતરીના દિવસોની અંદર હિન્દુસ્તાનને એક અને અખંડ બનાવવાનું બીડું ઉઠાવ્યું અને પરિપૂર્ણ કર્યું મિત્રો નાની ઘટના છે જ પણ કમનસીબે આ પ્રેરક ઘટના પણ ભૂલાવી દેવામાં આવી આપણી જવાબદારી છે ઇતિહાસને ભૂસવા ન દેવાય આપણી જવાબદારી છે મહાપુરુષોને ઓજલ ન થવા અને એટલે બીડું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું આજે સૌથી મોટું પુતળું છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકામાં એના કરતાં બે ગણું મોટું

સમગ્ર દેશમાં આપણા કાર્યકર્તાઓ જાય ભી આપણી અપેક્ષા છે ગુજરાતમાં રહેનારા અન્ય રાજ્યોના જે કાર્યકર્તાઓ છે એ રાજ્યની અંદર કામ કરે આપણી અપેક્ષા છે હિન્દુસ્તાનના એક ગામનો મદદ લેવી છે એમાં એ મદદના કામ માટેનું અભિયાન આપણે ઉપાડ્યું છે દરેક શહેરમાં એકતા આ મુદ્દા ઉપર વક્તૃત્વ સ્પર્ધાઓ થાય નિબંધ સ્પર્ધાઓ થાય કોમ્પિટિશન થાય સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર કોમ્પિટિશન થાય રાજા એક પ્રક્રિયા એ લોકો જાણે અને પંદરમી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે એ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ એ રન ફોર યુનિટી એકતા માટેની દોડ આપણે ગુજરાતની અંદર દરેક નગરપાલિકામાં દરેક મોટી પંચાયતમાં પંદરમી ડિસેમ્બરના દિવસે આખું નગર દોડે એવું અભિયાન ઉપાડવાનું છે કલેક્ટર સરકાર પણ એમાં જોડાવાની છે ચીફ ઓફિસરો જોડાવા પણ અત્યારથી તમે શરૂ કરો ગામના જેટલા સંગઠનો હોય બધાને ભેગા કરો કે ભાઈ સરદાર સાહેબની પુણ્યતિથિ છે રન ફોર યુનિટી સમાજમાં જેટલા આગેવાનો હોય બ્રહ્માકુમારીવાળા હોય ગાયત્રી પરિવારવાળા હોય સ્વાધ્યાય પરિવારવાળા હોય બાબા રામદેવવાળા લોકો હોય શ્રી શ્રી રવિશંકરના બધા સાથીઓ હોય લાયન્સ ક્લબ હોય રોટરી ક્લબ હોય ચેમ્બર ઓફ કોમર્સ હોય બાર એસોસિએશન હોય ડોક્ટર એસોસિએશન હોય ખેડૂત સમાજ હોય બધાજ બધાજ શાળા બધા જ બધા ટાઈમ નક્કી કરો ક્યાંથી ક્યાં દોડીને જવું છે અને સરદાર સરદાર કરી નાખો મિત્રો એકતા 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 નો મંત્ર ગુંજતો કરી દો અને ગુજરાતમાં તો ત્રણસો કરતા વધારે રજવાડા હતા આખા દેશમાં પાંચસો બાસઠ એમાં ત્રણસો કરતા વધારે એકલા ગુજરાતમાં હતા એ બધામાં દોડ કેમ ના થાય મિત્રો એક વર્લ્ડ રેકોર્ડ આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ એક જ દિવસે આટલી મોટી સંખ્યામાં આપણે લોકોને દોડાવીએ તો એના માટે સરકારના આયોજન સાથે આપણે તાલમેલ મિલાવીએ સમાજના લોકોને જોડવામાં આપણે નિમિત્ત બનીએ અને પંદર ડિસેમ્બર થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન દરેક ગામમાંથી ખેડૂતે ખેતરમાં વાપરેલ ઓજારનો એક લોખંડનો ટુકડો એક ગામમાંથી એક ટુકડો એ આપણે એકત્ર કરવો છે એને ઓગાળીશું એમાંથી ઉત્તમ પ્રકારનું સ્ટીલ કાઢીશું અને એ સમગ્ર પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે દરેકને લાગશે સાત લાખ ગામડાઓને લાગશે કે આખા પવિત્ર કામમાં એ પણ ભાગીદાર છે એ કામમાં આપણે જોડાઈએ આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ અત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમય આપનારા લોકો તૈયાર થાય આ કામ કરવું છે આ મહાપુરુષ માટે આપણે કઈ કરવું છે એના માટે આગળ આવે એ જ રીતે બે હજાર ચૌદ ની ચૂંટણીઓ જીતવા માટે વિજય વતી કાર્યકર્તાઓની ફોજ નીકળવી જોઈએ વિજયનું વ્રત લઈને નીકળે અને એક એક શક્તિ કેન્દ્ર ઉપર બેસી જાય

વિજયવ્રતિ કાર્યકર્તાઓ નીકળીએ અને બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં સરકાર બનાવી બનાવીના પગ વાળીને બેસીશું નહીં એવા વ્રત લઈએ એવો સંકલ્પ કરીએ એવો વિજયનો વિશ્વાસ લઈને નીકળીએ એવી મારી આપ સૌને વિનંતી છે ફરી એકવાર આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો આપ સૌને અભિનંદન આપના પરિવારના સુખ સમૃદ્ધિ માટે ઈશ્વરને પ્રાર્થના ભારત માતા કી જય જય જગરવી ગુજરાત